બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપર ખાતે આજે વૈશાખી પૂનમને લઈને હજારોની સંખ્યામાં માય ભક્તોની શ્રી મહાકાલી મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી હતી. શ્રી મહાકાલી માતાના મંદિરે વૈશાખી પૂનમના પાવન દિવસે માતાજીના દર્શન કરવા ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહાકાલી માતામાં અકૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા ધર્મપ્રિય લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવી પહોંચે છે. દર પૂનમે ટ્રસ્ટી મંડળ દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. દૂર દૂરથી શ્રદ્ધાળુ લોકો માતાજીના દર્શન કરવા આવી પહોંચે છે. આ મંદિરે આવીને શ્રદ્ધા અને આસ્થાપૂર્વક દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય ના અનેક દાખલા સાંભળવા મળ્યા છે. દુખિયાના દુઃખ હરનારી ચમત્કારી એવા શ્રી મહાકાલી માતાજીના ચોકમાં માનતા રાખનાર માય ભક્તો ગરબા અને માતાજીના ગુણગાન ગાઈને ધન્યતા અનુભવતા નજરે પડે છે. દર માસની પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. લોકો માતાજીને સુખડી ધરાવીને તેનો પ્રસાદ આરોગ્ય છે. ટ્રસ્ટી મંડળના મંત્રી જયંતિભાઈ પટેલ તેમજ તેમની સમગ્ર ટીમ માતાજીના આ વિશાળ મંદિરના વિકાસ માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. દાતાઓના દાન થકી મંદિર પરિસરનો ખૂબ જ વિકાસ થયો છે. માતાજીમાં અકૂટ શ્રદ્ધા ધરાવતા માય ભક્તો અમદાવાદ, સુરત અને બોમ્બેથી દર મહિને દર્શન કરવા આવે છે. મહાકાલી માતાએ અનેક લોકોને પરચા આપીને તેમને કષ્ટોમાંથી મુક્ત કર્યાના દાખલા લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.